વિદ્યાર્થી મિત્રો આ બારનો વિડીયો છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનો જેમાં આપણે કીધું છે કે એક વર્તુળાકાર વિહાર સ્થાનનું ક્ષેત્રફળ છસ્સો સોળ મીટર વર્ગ છે તેની બહારની બાજુએ ત્રણ પોઈન્ટ પાંચ મીટર પહોળો રસ્તો છે એટલે વિદ્યાર્થી મિત્રો આ જે છસ્સો સોળ મીટર વર્ગ તમને ક્ષેત્રફળ આપ્યું છે એ શેનું આપ્યું છે એ નાના વર્તુળનું આપ્યું છે મને ક્યાંથી ખબર પડી કારણ કે તેની બહારના ભાગમાં તેની બહારના ભાગમાં ત્રણ પોઈન્ટ પાંચ મીટર પહોળો રસ્તો બનાવવાનો છે એટલે મને જે ક્ષેત્રફળ આપ્યું છે તે નાના વર્તુળનું છે આ રસ્તાની બહારના ભાગે મતલબ કે આ પરિઘની વાત છે પરિમિતિની વાત છે પણ આપણે વર્તુળનો પરિમિતિ નથી કરતા વર્તુળનો પરિઘ કહીએ છીએ રૂપિયા પાંચ પ્રતિમીટરના દરથી વાળ કરાવવાનો ખર્ચ આપણે શોધવાનો છે તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે એ સમજી લો કે તમારો ટાર્ગેટ શું છે તમારે મેળવવાનું શું છે મોટા વર્તુળનો પરિઘ આ જે બહારની તરફ છે તે મોટા વર્તુળનો પરિઘ વર્તુળના પરિઘનું સૂત્ર છે ટુ પાય આર સિમ્પલ પણ આ જે આર છે તે આપણે મેળવવાનું છે નાના વર્તુળનો આર નહીં બહારનો જે મોટું વર્તુળ છે તેનો આર મેળવવાનું છે એમાં હું તમને આખી સ્ટ્રેટેજી બતાવી દઉં કે રીતે વર્ક કરશે તો સૌથી પહેલા મેં તમને એક હિન્ટ આપી છે કે વર્તુળ વાળા ક્ષેત્રફળ વાળા ચેપ્ટરની અંદર જેનો જવાબ આપે જેનો જવાબ આપે એનું સૂત્ર લગાવ્યું અહીંયા શેનો જવાબ આપ્યો છે નાના વર્તુળના ક્ષેત્રફળનો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે છસો સોળ લઈ લો અને એમાં કિંમતો મૂકો એટલે તમને આરની કિંમત મળી જશે ત્રિજ્યા ત્રિજ્યા નાના વર્તુળની હવે વિદ્યાર્થી મિત્રો સમજો કે તમને નાના વર્તુળની ત્રિજ્યા મળી ગઈ અત્યારે આપણી પાસે જવાબ નથી તો હું એક્સ માની લઉં છું તો આપણે શું કરીશું આ જે જવાબ આવે એમાં આટલું એડ કરી દઈએ તો મોટા વર્તુળની ત્રિજ્યા થઈ જાય આટલું મોટા વર્તુળની ત્રિજ્યા છે હિયર હિયર ટુ તો નાના વર્તુળની આટલી શોધી લઈએ અને એમાં ત્રણ પોઈન્ટ પાંચ એડ કરી દઈએ કારણ કે વિહાર સ્થાન જે છે તે ત્રણ પોઈન્ટ પાંચ મીટર પહોળો છે તો મોટા વર્તુળની ત્રીજા મળી જાય એ ત્રીજાના આધારે મોટા વર્તુળનો પરીખ શોધી લઈએ અને જે જવાબ આવે તેને પાંચ સાથે ગુણી નાખીએ તો વિદ્યાર્થી મિત્રો તમને આઈ થિંક મેં સ્ટ્રેટેજી સમજાવી દીધી હવે આપણે સોલ્વ કરવાની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ આપણાને આપ્યું છે છસો સોળ

28 ગુણ્યા સાત કઈ થયો બાવીસ ગુણ્યા અઠ્યાવીસ છસ્સો સોળ હવે અઠ્યાવીસ અને સાતનો ગુણાકાર થશે એકસો ને છન્નું એકસો છન્નું આપણે વર્ગમૂળમાં લઈ લઈશું કારણ કે અહીંયા વર્ગ છે હવે એકસો છન્નુંના અવિભાજ્ય અવયવ પાડીશું અવિભાજ્ય અવયવ હું તમને બધા વિડીયોની અંદર નથી બતાવતો પણ જો નહીં ખબર હોય તો અહીંયા બતાવી દઉં છું પછી તમને ખબર હોવી જોઈએ બે નવામ અઢાર બે અઠા બે ચોક આઠ બે નવામ અઢાર સત્યુ સત્યુ ઓગણપચાસ સાત એકા સાત એટલે બે બે સાત સાત તો અહીંયા હું વર્ગમૂળમાં લખી દઈશ બે બે સાત સાત હવે તમને ખબર છે કે જેની ટીમ બને જેનું ગ્રુપ બને રૂટની બહાર આવે તો બે બે વાર છે એટલે બંને રૂટ સાઇનની બહાર આવી જશે એટલે આર બરાબર થઈ જશે ચૌદ મીટર એટલે કે મને ત્રીજા મળી કે ચૌદ મીટર પણ આ શેની ત્રીજા છે નાના વર્તુળની મારે શેની જોવે છે મોટા વર્તુળની હું શું કરીશ ચૌદમાં ત્રણ પોઈન્ટ પાંચ એડ કરી દઈશ બરાબર છે

બે બાવીસ અને 25 હવે ખર્ચરના પાંચ રૂપિયા તો એકસો દસ મીટરના કેટલા મને ખર્ચ મળી ગયો પાંચસો ને પચાસ રૂપિયા વાળ કરવાનો ખર્ચ થશે નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થી મિત્રો સાયકલના એક પૈડું એક મિનિટમાં એકસો ચાલીસ પરિભ્રમણ કરે છે જે રીતે તે વ્યક્તિ સાયકલ ચલાવી રહ્યો છે પૈડાનો વ્યાસ સાહીઠ સેન્ટીમીટર હોય તો બે કલાકમાં કેટલું અંતર કાપશે તો અહીંયા સૌથી પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કે આ જે પૈડું છે તે એક પરિભ્રમણમાં કેટલું અંતર કાપે છે એક પરિભ્રમણમાં વિદ્યાર્થી મિત્રો તેના પરીઘ જેટલું અંતર કાપશે પરીઘ એટલે શું તો આ કોઈ એક પોઈન્ટ તમે સિલેક્ટ કરો તો આખું ફરીને એ પોઈન્ટ પર ફરીથી આવે ફોર એક્ઝામ્પલ આ ગ્રીન તમે સિલેક્ટ કરો તો આ ગ્રીન જે જઈ રહી છે જેના સાથે મારી પેન જઈ રહી છે ધીસ વન ધીસ વન ધીસ વન આ આખું પરિણામ એને પરિભ્રમણ કહેવાય તો એક પરિભ્રમણમાં ટાયર કેટલું અંતર કાપશે રેડિયસ પર ડિપેન્ડ છે આ રેડિયસ કેટલી છે રાઈટ રેડિયસ પર ડિપેન્ડ છે ત્રીજા પર ડિપેન્ડ છે તો પહેલા આપણે એ શોધી લઈએ કે એક પરિભ્રમણમાં કેટલું અંતર કપાય છે હવે તમારી પાસે પરિગ શોધવાના બે સૂત્ર છે ત્રિજ્યાને આધારે પરિઘ હોય તો ટુ પાય આર અને વ્યાસને આધારે પરિગ હોય તો પાય ડી અહીંયા આપણી પાસે વ્યાસ છે ડાયામીટર ક્વેશ્ચનની અંદર આપણને આપ્યું છે ડાયામીટર સાહીઠ સેમી વ્યાસ

એક પરિભ્રમણમાં કપાતું અંતર ગુણ્યા એકસો ચાલીસ એક મિનિટમાં આટલા સેન્ટીમીટર અંતર કપાય છે હવે શું આપણે એક મિનિટનું શોધવાનું છે ના આપણે શોધવાનું છે બે કલાકનું બે કલાકમાં મિનિટ કેટલી એકસો એક મિનિટમાં સાહીઠ મિનિટ તો બે કલાકમાં એકસો વીસ તો એક મિનિટમાં છવ્વીસ ચારસો સેન્ટીમીટર એકસો ને વીસ મિનિટમાં કેટલો એટલે છવ્વીસ ચારસો ગુણ્યા એકસો વીસ કરીશું તો એકત્રીસ લાખ અડસઠ હજાર મળશે હવે બે કલાકમાં એકત્રીસ લાખ અડસઠ હજાર સેન્ટીમીટર અંતર કપાય છે અને કિલોમીટરમાં ફેરવીએ અને યાદ રાખો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાં વારંવાર આવે છે એક લાખ સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર તો અહીંયા આપણે કિલોમીટરમાં ફેરવીએ એક લાખ સેન્ટીમીટર બરાબર એક કિલોમીટર એકત્રીસ લાખ અડસઠ હજાર સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટર તો વિદ્યાર્થી મિત્રો આ થઈ જશે એકત્રીસ પોઈન્ટ અડસઠ કિલોમીટર તો આ પેડું જે છે તે એકત્રીસ પોઈન્ટ અડસઠ કિલોમીટર અંતર કાપશે

લઘુ વૃતાંશ શોધીશું અને એમાંથી ત્રિકોણને માઇનસ કરીશું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા આપણી પાસે સૂત્ર છે એકના છેદમાં બે પાયો ગુણ્યા વેદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્વ કરવાની શરૂઆત કરીએ તો પહેલા લઘુ વૃત્તા શોધીએ લઘુ વૃત્તા ક્ષેત્રફળ છે પાયર સ્કવેર થેટા અપોન થ્રી સિક્સટી કિંમતો મૂકી દઈએ ત્રણ આપણે પ્રશ્નમાં કીધું છે એટલે આપણે ત્રણ પોઈન્ટ ચૌદ કિંમત લીધી જેને સાધુ સ્વરૂપ આપીને ત્રણસો ચૌદના છે એમાં સો લખ્યું ત્રીજા વીસ છે જે આપણને સિમ્બોલિકલ ફોર્મની અંદર સિમ્બોલની અંદર કીધું છે કેન્દ્ર ઓ ત્રીજ્યા વીસ એટલે ત્રીજ્યા વીસ થઈ ગઈ બે વખત લખીશું થેંઠા બરાબર ને કારણ કે કેન્દ્રમાં કાટખૂણો આંતરે છે એવું કીધું છે સાધુ સ્વરૂપ આપીએ તો કે આ રીતે આપણને મળી ગયું વિદ્યાર્થી મિત્રો આ વારંવાર આવે છે ઝીરો ઝીરો કેન્સલ નવ ચોક છત્રીસ એના પછી વિદ્યાર્થી મિત્રો વીસ પંચાસ સો એટલે નીચે પાંચ અને ચાર ઉપર ત્રણસો ચૌદ અને વીસ એટલે એનું સાધું સ્વરૂપ કંઈક આવું થઈ જશે આ આ કેન્સર એટલે મને કેટલું ક્ષેત્રફળ મળ્યું લઘુતાં ત્રણસો ચૌદ સેન્ટીમીટર વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો હું વર્તુળનું ક્ષેત્રફળ શોધીશ કાટકોણ છે એટલે એકના છેદમાં બે પાયો ગુણ્યા વેદ બંને વીસ વીસ બંને ત્રિજ્યા છે પાયો વેદ સાધુ સ્વરૂપ આપીશ અને બે દાન વીસ એટલે અહીંયા થઈ ગયું દસ વીસ દાન બસો હવે હું શું કરીશ તો બસો ને માઇનસ કરી દઈશ લઘુ વૃતાંશ માંથી ત્રિકોણ ક્ષેત્રફળ માઇનસ કરી દઈશ તો લઘુ વૃતાંશ માંથી ક્ષેત્રફળ માઇનસ એકસો ચૌદ સેન્ટીમીટર વર્ગ વૃત્તખંડનું ક્ષેત્રફળ મને મળી ગયું હવે આ દાખલો ઘણો ઇન્ટરેસ્ટિંગ છે વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું છે તો જુઓ અહીંયા કીધું છે આ ચિહ્ન મેં તમને સમજાવ્યું કેન્દ્ર ઓ ત્રિજ્યા ઓ એ કેન્દ્ર ઓ અને ત્રીજા ઓ એટલે કે આટલી ત્રીજા લઈને આ ચાપ એ બનાવવામાં આવી છે આ ચાપ તમે જોઈ રહ્યા છો રેડ કલરથી એ પી એ કેટલી ત્રીજા લઈને બનાવવામાં આવી છે કેન્દ્ર ઓ ત્રીજા ઓ એટલે ઓ એ જેટલી ત્રીજા લઈને બનાવવામાં આવી છે વધુ સ્પષ્ટ સમજાવવા માટે હું પ્રયત્ન કરું અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો જુઓ આને હું લોંગર કરી રહ્યો છું એ સુધી ખેંચી રહ્યો છું એ સુધી હું ખેંચી રહ્યો છું એ સુધી એ સુધી અને હવે આ ચાપ બનાવવામાં આવી છે જે રેડ કલરની તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર એટલે આટલી ત્રીજા છે એનો મતલબ એ છે કે ચૌદ સેન્ટીમીટર ત્રીજા લઈને આ ચાપ બનાવવામાં આવી છે હવે બીજી જે વાત છે કેન્દ્ર એમ ત્રીજા એમ એ એટલે કે આ જે બ્લુ કલરથી તમને દેખાય છે અર્ધ વર્તુળ બનાવવામાં આવ્યું છે કેન્દ્ર એમ ત્રિજ્યા એમ એટલે કે એમ પર વર્તુળ રાખ્યું છે અને એમે જેટલું સ્ટ્રેચ આઉટ કર્યું છે અને આ બ્લ્યુ લાઈન આ બ્લ્યુ લાઈન બનાવવામાં આવી છે હવે વિદ્યાર્થી મિત્રો આટલું સમજ્યા પછી આ બે ચાપથી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો એટલે કે આજે યલ્લો પાર્ટ છે તે તમારે શોધવાનો છે હવે આના માટે હું એક બીજી આકૃતિ જુઓ કંઈક આવી પરિસ્થિતિ છે આવી પરિસ્થિતિ છે તો આ જે છે તે અર્ધવર્તુળ છે બરાબર તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધી લઈશું પછી આ જે ચાપ બની છે આ જે ચાપ બની છે તે વૃદ્ધ ખંડ છે હવે તમને પ્રશ્ન થાય કે કઈ રીતે વૃત્તખંડ તો અહીંયા હું વર્તુળનો ઉપયોગ કરીને તમને સમજાવવા માટે પ્રયત્ન કરું કે આ મેં આટલી ચાપ બનાવી પણ જો હું પણ જો હું આખું વર્તુળ બનાવતે તો આ વૃતખંડ થતે હું તમને ક્લિયર લેંગ્વેજની અંદર સમજાવવા પ્રયત્ન કરું કે આ મેં મારું રાઉન્ડર લઈ લીધું અને મેં ડ્રો કરવાની શરૂઆત કરી તો તમે જોઈ શકો છો કે આ લાઈન મારી પડે છે પણ આખું વર્તુળ બનાવતે તો આટલો ભાગ વૃતખંડ ખંડ કેવા તે આટલો ભાગ વૃતખંડ છે જો આ જીવા છે એ બી અને આ વૃતખંડ છે તો આપણે પહેલા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધી લઈશું પછી આટલો જે ભાગ છે આટલો ભાગ એનું ક્ષેત્રફળ શોધી લઈશું વૃદ્ધ ખંડ છે અને પછી બંનેનું માઇનસ કરીશું એટલે યલો પાર્ટ મળી જશે બધું જ શોધી લઈશું હું યલ્લો કરીને બતાવવા પ્રયત્ન કરું વિદ્યાર્થી મિત્રો કે આ જે છે એ બી શોધી લઈશું અર્ધવર્તુળમાં આ બધું આવી ગયું આ જે અર્ધવર્તુળ છે એમાં આ બધું આવી ગયું અને એમાંથી પછી આ જે વૃદ્ધ ખંડ છે આટલું માઇનસ કરી દઈએ તો બાકીનું જે ક્ષેત્રફળ છે એ તમને ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય આ બે ચાપથી ઘેરાયેલા પ્રદેશનું હવે

એ બી એ બી બરાબર આપણાને કીધું છે એ એમ પ્લસ એમ બંનેની કિંમત સાત સાત છે એટલે ચૌદ સેન્ટીમીટર થઈ ગયું હવે વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્વ કરવાની શરૂઆત કરીએ અને આપણે અહીંયા કન્ક્લુડ કરી લીધું તારણ મેળવી લીધું કે ઓ એ બી એ સંબાજુ ત્રિકોણ છે હવે સૌથી પહેલાં આપણે વૃત્તાશનું ક્ષેત્રફળ મેળવીએ આર બરાબર ચૌદ લઈશું કીધું છે કે કેન્દ્ર ઓ ત્રીજા ઓ એ લઈને આ વૃત્ત બનાવવામાં આવ્યું છે થેટા થેટા બરાબર આપણે લઈશું સિક્સટી હવે તમને પ્રશ્ન થાય કે થેટા બરાબર 60 પ્રશ્નમાં ક્યાંય આપ્યું નથી આમ છતાં મને ક્યાંથી ખબર પડી કે થેટા 60 લેવાનું છે તો વિદ્યાર્થી મિત્રો સમબાજુ ત્રિકોણનો ગુણધર્મ સમબાજુ ત્રિકોણની વિશેષતા કે એમાં ત્રણે ત્રણ ખૂણા 60 જ હોય તો આ સમબાજુ છે એવું મેં નક્કી કરી લીધું ને સમબાજુ એટલે શું ત્રણે ત્રણ બાજુ સરખી ત્રણે ત્રણ બાજુ સરખી ત્રણે ત્રણ ખૂણા સરખા ત્રિકોણના ત્રણે ખૂણાનો માપનો સરવાળો 180 થાય 180 ભાગ્યા 3 60 એટલે ત્રણે ત્રણ ખૂણા 60 જ હોય તો આ દાખલામાં ઘણું બધું સમજવાનું છે તો મેં થેટા લઈ લીધું 60 બે ગુણ્યા ચૌદ ગુણ્યા એક ના છેદમાં છ હવે આ સિમ્પ્લિફિકેશન સમજાવો તમને તો પહેલા ઝીરો ઝીરો કેન્સલ છ છીસ સાત દુ ચૌદ એટલે બાવીસ બે ચૌદ અને એક ના છ હવે બાવીસ ગુણ્યા ચૌદ છેદમાં ત્રણ આગળ કઈ રીતે આવ્યું વિદ્યાર્થી મિત્રો તો આને આપણે બે તાલીસ આને આપણે સંક્ષિપ્ત સ્વરૂપમાં રૂપાંતરિત કર્યું એટલે મને મળી ગયું એકસો બે પોઈન્ટ સડસઠ સેન્ટીમીટર વર્ગ વૃતાંશ મળ્યું મને હવે એમાંથી હું ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ કરીશ હવે ત્રિકોણ કયું છે આ તો ત્રિકોણ મને ખબર છે કે સમબાજુ ત્રિકોણ છે તો સમજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે વર્ગમૂળમાં ત્રણ ના છેદમાં ચાર ગુણ્યા બાજુ વર્ગ હવે છે બે દુ ચાર બે સતામ ચૌદ હજુ કઈક થાય યસ બે સતામ ચૌદ એટલે શું થઈ ગયું ઓગણપચાસ વર્ગમૂળમાં ત્રણ સત્યુ સત્ય ઓગણપચાસ ઓગણપચાસ વર્ગમૂળમાં ત્રણ હવે વર્ગમૂળમાં ત્રણની કિંમત તો શું છે એક પોઈન્ટ તોંતેર એટલે હું શું કરીશ એકસો તોતેર અને ઓગણપચાસનો ગુણાકાર કરીશ જાણે કે પોઈન્ટ છે જ નહીં વર્ગુણના ત્રણની કિંમત એક પોઈન્ટ છે પણ જવાબમાંથી બે પોઈન્ટ કાપી લઈશ એકમનો સૂન ચાર તાલીસ બાર એક ચાર સત્તામ અઠ્યાવીસ ને એક ઓગણત્રીસ બે ચાર એકા ચાર બે છ નવ સત્યાવીસ બે નવ સત્તા ને બે પાસઠ સિક્સ નવેકા નવ ને છ પંદર અહીંયા સાત અહીંયા સાત અહીંયા ફોર્ટીન એક આઠ બરાબર છે હવે આમાંથી બે પોઈન્ટ કાપેલી લઈશ એટલે ચોર્યાસી પોઈન્ટ સિત્તોતેર મને જવાબ મળ્યો તો અહીંયા હું લખી દઈશ ચોર્યાસી પોઈન્ટ સિત્તોતેર એટલે લખી દઈશ ઓગણપચાસ ગુણ્યા એક પોઈન્ટ તો તેર બંનેનો ગુણાકાર મને મળી ગયો ચોર્યાસી સેન્ટીમીટર વર્ગ હવે શું હવે શું કરીશું તો વૃત્તખંડ શોધવા માટે વૃતાંશમાંથી ત્રિકોણ માઇનસ કરીશ તો હવે વૃત્તખંડ શોધવા માટે હું વૃતાંશમાંથી ત્રિકોણને કરીશ તો મને મળી ગયું હવે વિદ્યાર્થી મિત્રો આટલું મને મળી ગયું જે છે તે વૃત્ત હવે આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધીએ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે એકના છેદમાં બે પાય આર વર્ગ અને એમાં ત્રીજા લઈશું આપણે સાત કેમ તો કે આપણને કીધું છે કે કેન્દ્ર એમ અને ત્રિજ્યા એમ એ લઈને અર્ધવર્તુળ બનાવવામાં આવ્યું છે તો આટલી ત્રિજ્યા સાત થાય એટલે આપણે હવે સાત લઈશું કિંમતો મુખ્ય વિદ્યાર્થી મિત્રો આ સાત આ સાત કેન્સલ આ સાત આ સાત કેન્સલ બે અગિયાર બાવીસ અગિયાર સત્તા સિત્યોતેર બરાબર છે વિદ્યાર્થી મિત્રો એટલે મને સિત્યોતેર સેન્ટીમીટર વર્ગ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ હવે અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી વિદ્યાર્થી મિત્રો હું વૃત્ત ક્ષેત્રફળ માઇનસ કરીશ એટલે મને બે ચાપથી ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ મળશે તો વિદ્યાર્થી મિત્રો સિત્તોતેરમાંથી સત્તર પોઈન્ટ નેવું માઇનસ કરીશ તો ઓગણ સાઠ પોઈન્ટ દસ જો તમને પોઈન્ટમાં પ્લસ માઇનસ નહીં આવડતું હોય તો કંઈક આ રીતે થશે કે સિત્તોતેર પોઈન્ટ ઝીરો ઝીરો ઓછા સત્તર પોઈન્ટ સત્તર નેવું આ રીતે માઇનસ કરવાનું ઝીરો ઝીરો ઝીરોમાંથી નવ નહીં જાય તો છ અહીંયા દસ દસમાંથી નવ જાય તો એક 6 માંથી સાત નહીં જાય તો સાતના ને છ અહીંયા સોળ સોળ માંથી સાત જાય તો નવ કીધું છે એક બગીચાની બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લોન બનાવવા માટેના બે સામેની બાજુ કેન્દ્ર ઓ ત્રિજ્યા ઓ એ મતલબ કે આટલી ત્રીજા લઈને આ અને સેમ ત્રિજ્યા લઈને આ બાજુ વૃત્તખંડ બનાવવામાં આવેલા છે તો લોન વાળા ભાગનું ક્ષેત્રફળ શોધો હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર કોઈ બી એક વૃતખંડ શોધી લઈશું આ વૃતખંડ શોધી લઈએ ઉદાહરણ તરીકે અને એ વૃતખંડ જેટલું જ આ હશે એટલે બંનેનું પ્લસ કરી દઈશું અથવા બેથી ગુણાકાર કરી દઈશું હવે બાજુની લંબાઈ આપણને આપી છે સિત્તેર મીટર આ જે બાજુ છે તે સિત્તેર મીટર છે અને આકૃતિ પ્રમાણે આ ચોરસ છે તો એક બગીચાની બાજુની લંબાઈ સિત્તેર મીટર છે હવે પ્રશ્ન એ થાય છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ થાય છે કે મારી પાસે ત્રિજ્યા નથી રેડિયસ નથી આ જે ઓ એ છે આ ઓડી ઓ બી આ ઓ સી સૌથી પહેલા ત્રિજ્યા મેળવવાની છે અને પછી તો ખૂબ જ સરળ છે જે આગળ કરતા આવેલા એ પ્રમાણે તો મને ખબર છે ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે એટલે ઓ એ બરાબર ઓ બી બરાબર ઓડી બરાબર ઓ સી બરાબર ત્રીજા બધી ત્રીજા છે હવે

હવે વિદ્યાર્થી મિત્રો હું આને આમ જ રાખું છું વધારે સારું સ્વરૂપ નથી આપતો એનું કારણ તમને હમણાં ખ્યાલ આવશે હવે વિદ્યાર્થી મિત્રો લઘુ વૃદ્ધાંતના ક્ષેત્રફળ સૂત્ર મારી પાસે છે પાયાર વર્ગ બરાબર છે વિદ્યાર્થી મિત્રો પાયાર સ્કવેર ઠેઠા થ્રી સિક્ષટી હવે તમને પ્રશ્ન થાય કે જુઓ આર વર્ગ કેમ રાખ્યું હતું તો જુઓ આર વર્ગની કિંમત જ ચોવીસો પચાસ છે અહીંયા બી આર વર્ગ જ છે એટલે સીધી કિંમત મૂકી દેવાય એટલે વર્ગમૂળ કાઢવાનું ફરી પાછું ગુણાકાર કરતો ચોવીસો પચાસ જ આવે જો તમે વર્ગમૂળ કાઢી લો તો પણ ફાઈન આ તો એક ટાઈમ સેવિંગ એક્શન છે જેનાથી તમે એક્ઝામમાં સમય બચાવી શકો છો હવે આને આપણે સિમ્પલિફાય કરીએ ઝીરો ઝીરો કેન્સલ નવ ચોક છત્રીસ બરાબર છે હવે આને સાદું સ્વરૂપ હજુ આપણે આપી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એને શાંતિ ભાગર કરી નાખ્યો સાત તાલીસ એકવીસ ત્રણ વધ્યા સાત પંચા પાંત્રીસ ઝીરો મારી પાસે આટલું વધ્યું છે વિદ્યાર્થી મિત્રો તો મને મળી ગયું તેરસોના છેદમાં ચાર ઓગણીસો પચીસ મીટર વર્ગ લઘુ વૃતાશનું ક્ષેત્રફળ હવે એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ કરીશું ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે નેવું બને છે એટલે એટલે એક ના છેદમાં બે પાયો ગુણ્યા વેદ આર ગુણ્યા આર આર વર્ગ હવે અહીંયા બીજું સીધી આર વર્ગની કિંમત મુકાશે બારસો પચીસ હવે હું શું કરીશ તો વૃત્ત શોધવા માટે વૃતાંશમાંથી વૃત્તખંડ શોધવા માટે વૃતાંશમાંથી ત્રિકોણ માઇનસ કરીશ તો અહીંયા હું માઇનસ કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો અને મને મારો ફાઇનલ આન્સર મળી ગયો સાતસો મીટર વર્ગ હવે વિદ્યાર્થી મિત્રો આ વૃત્તખંડ કેટલા છે તો આવા વૃત્તખંડ જે છે તે બે છે એટલે હું શું કરીશ બંનેનું પ્લસ કરી દઈશ બંને વૃત્તખંડનું સરખું જ માપ હશે એટલે હું બંને વૃત્તખંડનું પ્લસ કરી દઈશ અથવા બેથી ગુણાકાર કરી દઈશ તો મને જવાબ મળી ગયો મારો ચૌદસો મીટર વર્ગ અને વિદ્યાર્થી મિત્રો આ જે છે તે શું લખ્યું છે તો જે સેગમેન્ટ હોય જે તમારું વૃત્ત ખંડ હોય રીતે લખાશે એબી અને આની ઉપર ચાપ આવશે એ એટલે કે જીવા એબી એ બી અને ઘેરાયેલું વૃત્ત ખંડ આકૃતિની અંદર બતાવું ચાપ એબી ચાપ એબી અને એપીબી આ વૃત ક્ષેત્રફળ જેટલું જ આ વૃત્ત ખંડનું થશે તો વૃત્ત ખંડને કારણ રીતે ડિનોટ થશે એટલે મેં જે સિમ્બોલ્સ લખ્યા છે એ પણ તમારે ધ્યાનથી સમજવાના તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આ બધા દાખલાની અંદર સમજ પડી હશે ખૂબ જ સરળ ભાષાની અંદર મેં સમજાવવા પ્રયત્ન કર્યો અમારા વિડીયોઝ તમને યુઝફુલ થઈ જ રહ્યા હશે બધા જ વિડીયોઝ એપની અંદર મેળવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો થેન્ક યુ સો મચ ફીડબેક સજેશન ઓલવેઝ વેલકમ થેન્ક યુ સો મચ